પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર મુકામે જીતપુરા નજીક આવેલ ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ કંપની દ્વારા છોડાયેલ પ્રદૂષિત પાણી જીતપુરાના કોતરો નજીક આવેલ સર્વે નંબર 41 પાસે છોડાતા વિભાગીય નિયંત્રણ બોર્ડની કચેરી દ્વારા ગ્રામજનો રૂબરૂ પાણી તેમજ માટીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલા છે, તેમજ સ્થાનિક લોકો દ્વારા પણ સેમ્પલ લેવામાં આવ્યા છે। આ બાબતે મેં કલેક્ટર સાહેબ તેમજ પંચમહાલ જિલ્લા પ્રમુખ તથા સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડ દિલ્હીને પણ લિખિતમાં જાણ કરી છે। એક કિરીટભાઈ બી પરમાર જણાવેલ તેમજ બે પરમાર નરવતભાઈ ધોળાભાઈ, ત્રણ પરમાર ગુલાબભાઈ છગનભાઈ। સ્થાનિક લોકોનું કહેવું છે કે જે ભોપાલમાં ગેસની દુર્ઘટના બની હતી તેવી દુર્ઘટના અહીંયા થશે તો જ યોગ્ય પગલાં લેવામાં આવશે કે શું। ગામના લોકોનું કહેવું છે કે કેમ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી, તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કેમ તંત્રના પેટમાંથી પાણી નથી હલતું। પ્રદૂષિત પાણીના કારણે ઘણી બધી મુશ્કેલીઓ વધી રહી છે, તો તેના માટે જવાબદાર કોણ? અને જો ભોપાલ જે સ્થિતિમાં સર્જાઈ હતી તેવી સ્થિતિ અહીંયા સર્જાશે તો જવાબદાર કોણ? કંપની સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે? આ સરકાર દ્વારા ખેડૂતોને ન્યાય ક્યારે મળશે? હાલ તે જોવાનું રહ્યું છે। રિપોર્ટર નિલેશસિંહ સોલંકી, ઘોઘંબા। આજરોજ ઘોઘંબા તાલુકાના રણજીતનગર મુકામે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ લિમિટેડ કંપની દ્વારા જે પ્રદૂષિત પાણી જીતપુરાના કોતરોમાં છોડવામાં આવે છે તેના દ્વારા જે આપણને આપણી જોડે જોડાઈ રહ્યા છે જે સ્થાનિક છે તે શું કહેવું છે તમારું? હું મારું નામ કિરીટસિંહ ભલસિંહ પરમાર, રહેવાસી જીતપુરા। અમે છેલ્લા બે માસથી આ બાબતે ચળવળ કરી રહ્યા છે કે નજીક આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ લિમિટેડ ખરેખર એનું એજડસ લિક્વિડ સાથેનું વેસ્ટ પાણી અને પ્રદૂષિત પાણી અમારા કોતર નજીક જ કંપની માત્ર 500 મીટર જ દૂર છે, રેવન્યુ સર્વે નંબર 41 ની અંદર મોટી માત્રામાં પાણી છોટે જળમાં ઉતરશે તો અમારું બીજું શુદ્ધ પાણી પણ બગડશે અને નજીકમાં રાષ્ટ્રીય પક્ષી બર્ડ્સ મોરની પણ મોટા પ્રમાણમાં વસ્તી આવેલી છે। એટલે ઘણીવાર અમે જોયું છે કે આ સ્થળ પર આ પાણી પીવે મોર અને એ ઝોકલાઈ જાય છે અને કૂતરા ફાળી ખાઈ જાય છે। ખરેખર એક બહુ મોટો ગુનો બને તેમ જણાય છે, જેથી કરીને અમે આજરોજ બધા ગામ જાગૃત ગ્રામજનો સ્થળ પર તપાસ કરીને વિભાગીય પ્રદૂષણ બોર્ડની કચેરી જીપીસીબી ગોધરાએ પણ અમારી સાથે જરૂરી એને સેમ્પલ લેબોરેટરીથી મોકલવા એ લોકો સેમ્પલ લઈ ગયેલા છે, સાથે અમે લોકોએ પણ બે સેમ્પલ લીધેલા છે અને સોલિડ વેસ્ટ એનું લિક્વિડ જે છે એ પણ અમે લેબોરેટરીથી મોકલવાના છીએ। અસ્તુ। બીજા પણ જે છે જીતપુરાના સ્થાનિક કાકા તે પણ આપણી જોડે, કાકા શું તકલીફ છે અને હાલ શું પરિસ્થિતિ છે તમારે? સાહેબ, આ ફેક્ટરી અમારાથી 500 કિલોમીટર અરે 500 મીટર જેવી દૂર છે, એ નાની કોતરીમાંથી પાણી અમારા મોટા કોતરમાં આવે છે અને મારા ખેતરમાં રહીને એક કોતરું પસાર થાય છે સર્વે નંબર 41માં અને મારી ત્યાં જમીન 40 વીઘો આવેલી છે। અમારે ત્યાં કામ કરવાની હોઉં મજૂર હોઉં પણ આવવા તૈયાર નથી એવી પોઝિશન કરેલી આ લોકોએ। પછી અમે પ્રદૂષણ બોર્ડને જણાવ્યું તેવી તારીખે તો આજે ભાઈ અમારે અહીં સેમ્પલ લઈ ગયા છે। જી, જે સેમ્પલ લેવામાં આવે છે તે શાના શાના સેમ્પલ લીધા છે લોકોએ? પાણી, પછી માટી, સ્થાનિક લોકોનું જે કહેવું છે કે આજે નિયંત્રણ બોર્ડ દ્વારા જે આ સેમ્પલો લેવામાં આવે છે તે પણ લઈ ગયા છે અને સ્થાનિક લોકો દ્વારા પણ સેમ્પલો લઈ લેવામાં આવે છે। હાલ આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે પાણીના સેમ્પલ લેવામાં આવે છે માટીના પણ લેવામાં આવે છે, તેમજ સ્થાનિક લોકોનું કહેવું છે કે તેમને કાયદેસર ન્યાય મળવો જોઈએ, કંપની સામે કડક કાર્યવાહી થાય તેવી પબ્લિકની માંગ। બીજા પણ એક સ્થાનિક જે આપણી જોડે છે જીતપુરાના તે પણ જોડાઈ રહ્યા છે, શું નામ છે તમારું? મારું નામ પરમાર અહમદસિંહ મણીધર અને ગામ જીતપુરા। અત્યારે અમે જે બયાન આપી રહ્યા છે તે ઘોઘંબા તાલુકાની અંદર માત્ર એક જ ગુજરાત ફ્લોરો કેમિકલ્સ કરીને જે કંપની છે અને તે આજથી 30 વર્ષથી એ નંખાયેલી છે। આ વિસ્તારની અંદર માત્ર એક જ કંપની હોવાથી એ જ પોઝિશન કરી રહી છે અને જે વારંવાર આ કંપની ફ્લોરાઇડ હોય એટલે જે કેમિકલ્સ જ હોય તેના દ્વારા પ્લાન્ટની અંદરથી વારંવાર કોતરની અંદર પાણી છોડવામાં આવે છે, તેમજ પોલ્યુશન થાય છે, એર પોલ્યુશન, વોટર પોલ્યુશન આ બધા જ પોલ્યુશન થાય છે। તો પણ આ કંપનીને અમે વારંવાર રજૂઆત કરેલ હોય પણ અત્યાર લગીન જે અમને કોઈ એનો જવાબ મળતો નથી, તેમજ લોકોને વારંવાર એમ કે નથી થતું પોલ્યુશન
એ રીતે કરી અને અહીંયા આગળ અમારા જે પોલ્યુશન થતું હોય, સ્વાસ્થ્ય અમારું, અમારા જે ઢોર હાનિ છે, પાક નુકસાન છે, તમામ રીતે અમને નુકસાન થાય છે અને એ નુકસાની બદલ અમે વારંવાર એમને રજૂઆત કરેલી છે, તો પણ એ અમને કોઈ દાદ દેતી નથી અને અમે વારંવાર એમને વિનંતી કરીએ છીએ, હોમાં અમે શોમાં વારંવાર રજૂઆત કરેલી છે, તો પણ અમને એ કંઈ કહેતી નહીં. અને અમારા સ્વાસ્થ્ય માટે કે જે મળી રહે, અમારું સ્વાસ્થ્ય સુધરે એ ભવિષ્યના માટે અમે વારંવાર રજૂઆત કરીએ છીએ.